ઓપરેશન ગંગા અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા 700 ભારતીય વિદ્યાર્થીઓ 12 કલાકમાં સ્પેશિયલ વિમાન દ્વારા આજે પહોંચ્યા સ્વદેશ. મુંબઈમાં એક અને દિલ્હીમાં 3 વિમાનોનું કેન્દ્રીય મંત્રીઓએ કર્યું સ્વાગત. પીએમ નરેન્દ્ર મોદી સતત કરી રહ્યા છે ઉચ્ચ સ્તરીય બેઠક. ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને યુક્રેન સંકટ મુદ્દે કરી ચર્ચા. યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે પણ કરી વાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પુણેમાં મેટ્રો રેલ પરિયોજનાનું કરશે ઉદઘાટન. વિવિધ વિકાસ પરિયોજનાઓનો પણ કરશે શુભારંભ. સાથે જ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું પણ પ્રધાનમંત્રી કરશે અનાવરણ. ઉત્તર પ્રદેશમાં આવતીકાલે 7મા અને છેલ્લા તબક્કા માટે થશે મતદાન. 9 જિલ્લાના 54 ક્ષેત્રમાં થશે મતદાન. 613 ઉમેદવારોનો ભાવિનો થશે ફેંસલો. રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા યોજાઈ પીએસઆઈની લેખિત પરીક્ષા. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે કેન્દ્રો પર સીસીટીવી અને જામરની કરાઈ હતી ખાસ વ્યવસ્થા. 312 કેન્દ્રો પરથી 96,000થી વધુ ઉમેદવારોએ આપી પરીક્ષા. બે દિવસીય સાગર પરિક્રમા 2022ના પ્રથમ તબક્કાનો આજે અંતિમ દિવસ. કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પુરૂષોત્તમ રૂપાલા પોરબંદર ખાતે કરાવશે પૂર્ણાહુતિ. ગઈકાલે કચ્છના માંડવી ખાતેથી સાગર પરિક્રમાનો થયો હતો પ્રારંભ. મોહાલી ટેસ્ટમાં ભારતનો દબદબો. ત્રીજા દિવસે ભારતે શ્રીલંકાને વધુ એક વિકેટ ઝડપી. 161 રનમાં અડધી ટીમ થઈ પેવેલિયન ભેગી. બુમરાહ અશ્વિને લીધી 2-2 વિકેટ.